રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની સંકલ્પ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા બુદ્ધ પૂર્ણિમાના દિને સામૂહિક રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટેના સંકલ્પ દિનનું આયોજન સ્ટેશન પાસે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વર્ષોથી હિન્દુ ધર્મ વ્યવસ્થામાં બહુસંખ્યકો એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ પછાત વર્ગ સાથે ભેદભાવ અન્યાય અને અત્યાચાર થયા હોય, દલિતો અને આદિવાસીઓનું હિન્દુ વર્ણ વ્યવસ્થામાં માત્ર શોષણ જ કરવામાં આવ્યું હોવાનો ઉપસ્થિત અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો. રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા હિન્દુ વ્યવસ્થાને તિલાંજલિ આપી બૌદ્ધ ધર્મને અંગીકાર કરવા માટે બુદ્ધિસ્ટ સોસાયટીની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અભિયાન આગામી એક વર્ષ સુધી ચલાવવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચ ખાતે એક હિન્દુ ધર્મ હિન્દુ વ્યવસ્થાને તિલાંજલિ અર્પવા પ્રતિજ્ઞા અને સંકલ્પ દિવસ તરીકે એક કાર્યક્રમનું આયોજન રેલવે સ્ટેશન આંબેડકર પ્રતિમા પાસે આયોજિત કરવામાં આવ્યો છે, જેની અંદર ભરૂચ જિલ્લામાંથી આગામી સમયની અંદર વિશાળ સંખ્યામાં ભરૂચની અંદર બુદ્ધિસ્ટ સોસાયટી બનાવી બુદ્ધ વિહારની રચના કરી આગામી ટૂંકા સમયની અંદર ભરૂચની અંદરથી બુદ્ધ ધર્મએ વિશાળ સંખ્યામાં લોકો સ્વીકાર કરી હિન્દુ ધર્મ તિલાંજલિ આપી ઇન્સાનિયતના પથ પર ચાલવા માટેના ભાગરૂપે આજે આ પ્રતિજ્ઞા સંકલ્પનો કાર્યક્રમ આજે ઉપસ્થિત કર્યો છે, જેના અધ્યક્ષસ્થાને અમારા સિનિયર સાથી સામાજિક યોદ્ધા ભાઈ શ્રી છગનભાઈ ગોડીગજબાર એડવોકેટ એમના અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે ભરૂચના તમામ સંગઠનો બામસેફ ઇન્સાફ ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ સંત રહીદાસ ઉગા અવતાર આંબેડકર સેવા સંઘ તેમજ મૂળ નિવાસી સંઘ અને વિવિધ સંસ્થાઓ ભેગા થઈ આ કાર્યક્રમ આયોજિત કર્યો છે. આ કાર્યક્રમ બાદ ટૂંકની અંદર ટૂંકામાં મિટિંગ બોલાવી અને ટૂંક સમયની અંદર બુદ્ધિસ્ટ સોસાયટી પોતાનું કામ આરંભી અને ભરૂચની અંદર વિશાળ સંખ્યામાં ઇન્ટરનેશનલ કક્ષાનો રાષ્ટ્રીય કક્ષાનો બુદ્ધ ધર્મ અંગીકાર કરવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. આની ડેડલાઇન ક્યાં સુધીની રહેશે? આવતા વર્ષની બુદ્ધ પૂર્ણિમા સુધીમાં મોટા પાયા પર ભરૂચની અંદર બુદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના છગન ગોળી ગજબાર, બેચરભાઈ રાઠોડ, છીતુભાઈ પરમાર સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.